મહત્વનું છે, દાઉદ ઇબ્રાહિમને પરત લાવવાના પ્રયાસ કરવાનું રાજનાથ સિંહે નિવેદન આપ્યું છે। આ સાથે મસૂદ અઝરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાનું પણ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે નિવેદન આપ્યું છે। મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવા ચીન સાથે વાતચીત કરાશે, આવું નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આપ્યું છે। मैं समझता हूं कि बहुत जो प्रयास चल रहे हैं सब सारी चीजों की चर्चा वगैरह नहीं की जाती। चाइना से अपेक्षा है कि चाइना इस मामले में भारत की मदद के साथ खड़ा हो और उसको फरसू करने के लिए हमारी तरफ से भी प्रयत्न जारी है।